ક્રિયાઓ છે ને બે પ્રકારની હોય. અમુકને મંદિરે જાવું પડે એટલે જાતા હોય, અને અમુકથી મંદિરે ગયા વિના રહેવાય નહીં. એ બે જણા મંદિરે તો જાય છે, પણ બેયમાં જમીન આસમાનનો ફેર છે. એકને પિતાનો ભય હોય ને પૂજા કરતો હોય ભગવાનની, અને એકથી પૂજા કર્યા વિના રહેવાય નહીં ને પૂજા કરતો હોય, એ બેમાં બહુ મોટો ફેર છે. એક કોકે કીધું હોય એટલે દાદાને પગે લાગ, અને એ પગે લાગ્યો હોય, અને એક દાદાને ભાળે ત્યાં ચરણમાં ઢળી પડાતું હોય, એ બે વંદનમાં જમીન આસમાનનો ફેર છે. જે એક સ્વાભાવિક ક્રિયા થતી હોય, જેલો ટાઢીઓ તાવ આવે તે દી જે ટાઢ આવે ને એ સ્વાભાવિક હોય. બહાર ગમે એટલા ધુમા ઓઢો તમે, પણ તો એ ટાઢ ધ્રુજારી જાય નહીં, કારણ કે અંદરથી આવે છે. એમ બહારની ટાઢને રોકી શકાય, અંદરની ટાઢને રોકી ન શકાય, એમ અંતરથી જે ભક્તિ જાગે એને કોઈ રોકી ના શકે. નૈસર્ગિકી ભક્તિ પ્રહલાદને બાળપણથી હતી. 5 વર્ષના થયા ને પ્રહલાદ, એટલે અસુરોના ગુરુ શુક્રાચાર્ય એમના બે દીકરા શંડ અને અમરક એમને ત્યાં ભણવા માટે મોકલ્યા. હિરણ્યકશિપુએ કહ્યું કે આને તમે આપણી આસુરી વિદ્યા ભણાવજો. થોડાક દિવસ પ્રહલાદજી ત્યાં ભણ્યા અને પછી આવ્યા. હિરણ્યકશિપુએ ખોળામાં બેસાડી અને પૂછ્યું કે બેટા તું શું ભણ્યો? અને ત્યારે પ્રહલાદજી કહે છે કે હું એવું ભણ્યો કે આ દુનિયામાં આશરો રાખો તો ભગવાનનો રાખો, ભગવાન સિવાય કોઈનો ભરોહો રાખવો. ભગવાનનું નામ લે ત્યાં તો હિરણ્યકશિપુ આખે આખો હળગી જાય. શત્રુનું નામ શંડ અને અમરકને બોલાવીને કહે છે કે તમે આ મારા છોકરાને શું ભણાવ્યું? શંડ અને અમરક કહે છે કે અમે એવું કાંઈ નથી ભણાવ્યું, આ ક્યાંથી ભણીને આવ્યો એ અમને ખબર નથી. શંડ અને અમરક કહે છે કે એકવાર પાછો લ્યો, પ્રહલાદજી આવી ગયા છે, લ્યો આ હિરણ્યકશિપુ આવે છે, લ્યો આ બાજુ બિરાજમાન થાવ. પ્રહલાદજી આ બાજુ આવો, જરા ગોપાલ એક્સપ્રેસ લેટ તો છે પણ છતાંય વાંધો ને આવો, બેસો ત્યાં. હિરણ્યકશિપુજી બેસો ને પ્રહલાદજી ખોળામાં બેહાડો, નાનો છે ને, બાજે. અને હવે હિરણ્યકશિપુ પૂછે કે બેટા તું શું ભણીને આવ્યો? ખોળામાં બેહાડ્યો, ભાગવત લખે ખોળામાં બેહાડ્યો, માથે હાથ ફેરવી અને પૂછ્યું કે બેટા તું શું ભણીને આવ્યો? તો કહે છે કે આશરો કરવો તો હરિનો આશરો કરવો. અને એવી આમ હિરણ્યકશિપુને દાજ ચડી, ખોળામાંથી ધક્કો દઈને પ્રહલાદને ઊભો કરી દીધો. ઓ માફસર નો ભાઈ, એને પોતાનો છોકરો હતો ને, આ આપણે કોકનો છે. શંડ અને અમરકને બોલાવ્યા છે, આને તમે શું ભણાવ્યું? શંડ અને અમરક કે ભાઈ અમે આવું નથી ભણાવ્યું, એક વાર ચાન્સ આપો, ફરી આપણી આસુરી વિદ્યા ભણાવશો. શંડ અને અમરક પ્રહલાદને વળી પાછા ભણવા લઈ ગયા છે. પ્રહલાદને ભણાવવા લાગ્યા છે, અને શંડ અને અમરક પ્રહલાદને ખૂબ ભણાવે છે. થોડાક દિવસ થયા, વળી પાછા પ્રહલાદજી ભણીને પાછા આવ્યા ને, એટલે વળી પાછા હિરણ્યકશિપુએ ખોળામાં બેસાડ્યા પ્રહલાદને, અને વળી પાછું ભાવથી પૂછ્યું કે બેટા તું શું ભણીને આવ્યો? અને ત્યારે પ્રહલાદજી બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મનિવેદનમ, ઇતિ પુંસાર્પિતા વિષ્ણો ભક્તિશ્ચેતનવલક્ષણા, ક્રિયતે ભગવત્યથા તન્મયેધિતમુત્તમં. હે પિતાજી, હું એવું ભણીને આવ્યો છું કે આ મનુષ્ય દેહે કરીને ઈશ્વરની 9 પ્રકારની ભક્તિ કરવી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ.
ભગવાનનું નામ લીધું ત્યાં વળી હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોળામાંથી હેઠા ઉતારી દીધા છે. શંડ અને અમરકને કહે છે, તમે આ મારા છોકરાને બગાડો છો, તમે આ શું ભણાવો છો? શંડ અને અમરક કહે છે કે ભાઈ અમે આ ભણાવતા નથી, અમને ખબર પડતી નથી કે આ શું થાય છે. અને ત્યારે શંડ અને અમરક એટલું કીધું કે એક વાર હજી ચાન્સ આપો, આપણી આસુરી વિદ્યા ભણાવીએ. પ્રહલાદને ભણવા માટે વળી પાછા લઈ જાય છે. આ બાજુ શિક્ષક બારા જાય ને, એટલે પ્રહલાદ છે ને બધા બાળકોને એમ કે એ ભાઈ ભગવાનનું ભજન કરો, આ દુનિયામાં કાલ મરી જશું, આર્ય કશું જ નહીં આવે. 5 વર્ષનો પ્રહલાદ સ્કૂલના બધા બાળકોને ઉપદેશ આપે કે હરિનું નામ લ્યો, કાલ સવારે મરી જશું, આરે કાંઈ નહીં આવે. જેવા શિક્ષક બારા જાય એટલે પ્રહલાદ બધાને ભગવાનની ધૂન કરાવડાવે અને આખો ક્લાસ બાળકો બધાએ એક સાથે ધૂન કરવા લાગે અને પ્રહલાદ અને એના મિત્રો ધૂન કરે છે. એક વાત કરીને છોકરાઓને કે મૂર્ખાવ કાલ મરી જશો, આરે કાંઈ નહીં આવે, ભગવાનનું ભજન કરો. આ મારા ગુરુ નારદજીએ મને આ વાત કીધેલી, પ્રહલાદ કહે છે. એટલે છોકરાઓ બધા કહે છે કે પ્રહલાદ તું જન્મો ત્યાર પછીનો કોઈ દી ગામ બારો તો ગયો નથી, નારદજી કોઈ દી આપણા ગામમાં આવ્યા નથી, તો આ નારદજી તારા ગુરુ થયા ક્યાંથી? અને પ્રહલાદજીએ ત્યારે વાત કરી કે જ્યારે મારા પિતા હિરણ્યકશિપુ તપ કરવા ગયેલા અને ત્યારે મારી માતા કયાધુના ઉદરમાં હું હતો અને ઇન્દ્રએ દેવતાઓએ નક્કી કર્યું કે આ નારીના ઉદરમાં અસુરનું બાળક છે, એને આપણે મારી નાખીએ, અને એટલા માટે મારી માનું અપહરણ કરી ઇન્દ્ર લઈને જતો હતો. રસ્તામાં એને નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને એમ કહ્યું કે તું આ ગર્ભવતી નારીને છોડી દે. ઇન્દ્રએ એવું કહ્યું કે એના ઉદરમાં અસુરનું બાળક છે અને માર્યા પછી હું છોડી દઈશ. નારદજીએ કહ્યું કે એના ઉદરમાં અસુરનું બાળક નથી, એના ઉદરમાં તો એક મહાન ભગવાનનો ભક્ત છે, માટે તું એને છોડી દે. અને ત્યારે નારદજીના કહેવાથી ઇન્દ્રએ મારી માં કયાધુને છોડી દીધી. પણ જ્યારે એણે એમ સાંભળ્યું કે આના ઉદરમાં ભગવાનનો ભક્ત છે, ત્યારે દેવોના રાજા ઇન્દ્રએ પણ મારી માતાને પરિક્રમા કરી હતી, મારી માતાને પરિક્રમા કરી હતી કે આ નારીના ઉદરમાં એક ભગવાનનો ભક્ત છે. ભગવાનના ભક્તનું કેટલું મહાત્મ્ય છે ભાગવત લખે. પ્રહલાદ બોલે કે દેવોના રાજા ઇન્દ્રએ પણ મારી માતાને પ્રદક્ષિણા કરી કે આના ઉદરમાં ભગવાનનો ભક્ત છે. પછી નારદજી મારી માતાને લઈ એના આશ્રમમાં ગયા. હું મારી માતાના ઉદરમાં હતો, અંતિમ મહિનાઓ હતા. નારદજી રોજ ભગવાનની કથાઓ અને સત્સંગની વાતો મારી માતાને કહેતા અને હું ઉદરમાં રહ્યો થકો એ કથા અને સત્સંગને સાંભળતો, અને એટલા માટે મને જ્ઞાન પ્રગટ થયું અને જ્ઞાનના દાતા નારદજી છે, માટે નારદ મારા ગુરુ છે.